ગોયણી પણ થઈ છે તો એને ત્યાં પણ મારે લઈને જવાની છે તો ઘણું જ બધું છે આજના દિવસમાં એના સ્વિમિંગ ક્લાસ અગીના અમે સ્ટાર્ટ કરી દીધા છે તો ત્યાં લઈને જવાની છે જેટલું બની શકે એટલું આખા દિવસનું હું કવર કરતી જઈશ તમે લોકોને મારી અહીંયાની લાઈફ સ્ટાઈલના બ્લોગ્સ જોવા ખૂબ જ સારા લાગે છે મારી ડેલી રૂટિન જોવું ખૂબ જ સારું લાગે છે સો ચલો વિચાર્યું આજે વિડીયો સ્ટાર્ટ કરું હવે કરીશ હું પૂજા ને બધું કરી લઈશ અને પછી જઈશ નીચે નીચે આખું રસોડું ને ઘર ને બધું મને બોલાવી રહ્યું છે આવું મને હવે સાફ કરતું તો ચલો એ કરીશું મને ખૂબ જ કમેન્ટ આવે છે કે તમે સનસ્ક્રીન ને ખાસ મિશા માટે ને કયું વાપરો છો અમે મેક્સિકો ગયા હતા ને તો હજી એનું ટ્રેનિંગ છે બિલ્યુ મી હજી હમણાં એનું ટ્રેનિંગ નથી ગયું મીશાને તો ખાસ હજી ગયું જ નથી એનું ટ્રેનિંગ બટ તમારે જો સનસ્ક્રીન લોશન અહીંયા ને બ્લ્યુ લિઝાર્ડનું ખૂબ જ સારું આવે છે તો આ તમે ડેફિનેટલી ટ્રાય કરી શકો અને આ એકચ્યુલી ફૂલ બોડી માટે છે ફેસ છોકરાઓ માટેનું આવે છે કીડ માટેનું છે જોઈ શકો છો તો એને છોકરાઓ જે નાના હોય ને બેબી હોય ને તો એના માટેનું પણ બેબીનું સનસ્ક્રીન પણ આવે છે અને અમારા માટે હું ફેસ માટે આ યુઝ કરું છું ન્યુટ્રોજીનાનું ફિફ્ટી એસપીએફવાળું આવે છે તે અને ઓઇલ ફ્રી છે એટલે લગાવીને એટલે આપણે સ્કીન છે ને તો એક ડ્રાય લાગે મીન્સ કે ન ઓલા ઓઇલવાળા આવે ને તો એકદમ ઓઇલી 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 લાયકા રાખે અને આખા બોડી માટે તો એનું નેટ્રોજીનાનું જ સ્પ્રે છે મિસ્ટ હા મિસ્ટ આવે છે તો એ મેં લીધું હતું પેક ઓફ થ્રીમાં એવું હતું અત્યારે છે નહીં એટલે નથી શેર કરી રહી અને મીશાનું હું બોડી લોશન આ યુઝ કરું છું ઓનેસ્ટનું અને આનું મોસ્ટ ઓફ શેમ્પુ અવીનો અને ઓનેસ્ટની જો હજી એના માટે બધી પ્રોડક્ટ હું યુઝ કરું છું તો આઈ હોપ હવે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે મિશાનની સ્કિન કેરનું ને એનું શું છે તે તો સનસ્ક્રીન લોશન હવે મેં આ એટલે જ કાઢ્યું મેં એકચ્યુઅલી મૂકી દેતી હોય બધું બટ હવે આ મેં સમર આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે તો હવે એને લગાડવાનું પણ સ્ટાર્ટ કરી દેવું પડશે કારણ કે લોકોને સ્કૂલમાં પણ આઉટડોર એક્ટિવિટીઝ પણ કરાવતા હોય છે અને આવ્યું અમારું તો બસ ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ અને જોઈએ કે એવો રહે છે મારો દિવસ તે આઈ હોપ કે તમને લોકોને મારો વિડીયો સારું લાગશે થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધી જગ્યાએ ફોલોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા તો અત્યારે જ મેં હેર વોશ કરી છે તો આજે તમને આવા મારા હેર દેખાવાના છે કારણ કે હું આજે ડ્રાય યુઝ નથી કરવાની અમને એટલા હેરફોલ થવાના સ્ટાર્ટ થઈ ગયા હતા ને એટલા તમે ચલો હવે થોડુંક કે એને આરામ આપીએ આપણે હેરને ડ્રાય નથી કરવા ડ્રાયરથી ને લેટસી અને કિચ બાથરૂમ ને તો બધું મારું એકદમ નીટ એન્ડ ક્લીન જ છે અને આખું કાલે મેં કેટલી બે કલાક મહેનત કરી બધું ક્લિનિંગ કરવા માટે અને મને રાતના ક્લિનરવાળાનું મેસેજ આવ્યો કે અમે આવવાના છીએ તો એ લોકો કાલે આવી રહ્યા છે તો બેડને બધું પણ ક્લીન થઈ ગયું છે તો બસ હવે છ શું નીચે અને મને ત્રણે કમેન્ટ આવી હતી કે આ મિશાનો ફોટો તો આવે છે એકચ્યુઅલી નીચે લગાવ્યો હતો અમે તો અત્યારે એને અમે બેડરૂમમાં શિફ્ટ કરી લીધો છે અને કાનની પણ એક કમેન્ટ આવી હતી કે આ ફોટો કોનો છે ભાઈ અમારી મિશાનો જ છે મિશાના નાના નાના લેકનો છે જ્યારે એનો બોન થયો હતો ને ત્યારનો છે એ તો ચાલો તો મારી કમેન્ટના મેં જવાબ પણ આપી દીધા અને ઘણા લોકો મને કહે છે કમેન્ટ વાંચો તો ડેફિનેટલી હું ટ્રાય કરીશ કમેન્ટ વાંચવાની તો ચલો આજે આપણે કરી આપણો દિવસ સ્ટાર્ટ તો હું જ્યારે નાવા ગઈને એની પહેલાં જ મેં એકચ્યુલી બેડશીટ્સને એ બધું ધોવા માટે નાખી દીધું હતું તો હવે એને હું શિફ્ટ કરીશ ડ્રાયરની અંદર અને ઘણી મને કમેન્ટ આવતી હોય છે કે અહીંયા તમે કપડાં કેવી રીતના સૂકવો છો તો મેં લોન્ડ્રી ઉપર કાખો ઓળખથી અલગથીને વિડીયો બનાવ્યો છે ડેફિનેટલી તમે લોકો ચેક કરજો તો એક વોશર હોય છે અને એક ડ્રાયર હોય છે તો વોશરની અંદર સરસ આપણા કપડાં જે કેમ ઇન્ડિયામાં સ્પિન થઈને બહાર આવે ને એટલા જ સુઈ થઈ જતા હોય અને સુકવવા માટે અહીંયા આપણે દોરીમાં ના સૂકવવાના હોય એના ડ્રાયર્સ હોય છે તો ડ્રાયરની અંદર કપડાંને સુકાવાના હોય છે અને ડ્રાયરમાં જ્યારે કપડાં નાખે ત્યારે એટલે ખોલી ખોલી નાખો ને તો વધારે સારું તો મોસ્ટ ઓફ મારી બેડશીટ્સ ને આજે એ જ હતું તો ચલો આપણે બધા કપડાં નાખી દઈએ ને ના જાસું જ જેવું કંઈ કંઈક આવતું હોય છે તો એ અમે કોસ્કોમાંથી લીધું હતું અને નાખ્યું હતું તો એકચ્યુલી દર વર્ષે આવે તો આ જે હતું ને એ સુકાઈ ગયું હતું તમે રાખ્યું તો અમને ખબર નથી બહુ એના વિશે એટલે તો જોઈ શકો છો નીચે પણ ઘણા બધા મંડી ગયા છે અને યા ધીરે 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 હવે સ્ટાર્ટ થઈ જશે બસ તો વેરી સૂન હવે બધા વેજીટેબલ પણ નાખવા માંડી જશું અમે લોકો અને આ રોઝમેરી આવીને આવી રહેતી હોય છે આમાં તુલસીના જે માંજર હોય ને એને ફરીથી નાખી દીધા હતા લેડસી આવે છે કે નહીં મેં શું કે હવે વરસાદ ખૂબ જ આવશે આજે પણ વરસાદ છે એટલે કંઈ પાણી નાખવાની મારે જરૂર નહીં પડે આ બધું એકદમ સરસ ગ્રીન ગ્રીન પણ થવા મંડી ગયું છે અને આછા આખું ચાલો કરિયા ફૂદીનો એકદમ સરસ રીતના ગ્રો થવા માંડી ગયો છે મને લાગે અહીંયા ખુદ તોડવા જરૂર એ નહીં પડે જોઈ શકો છો બધે પાછળથી ને હું સીધો લઈ શકીશ જોઈ શકો છો બધું કેવું સરસ ગ્રીનરી ગ્રીનરી થવા માંડી ગઈ હું કહેતી હતી ને નહીં આવવાની જરૂર પડે જોઈ શકો છો તો અહીંયા ફુદીનો આવી ગયો છે અને ગુલાબ પણ જોઈ શકો છો કેટલા સરસ અત્યારે આવવા માંડી ગયા અહીંયા જે લસણ નાખ્યું હતું ને એ છે તો એ પણ થાય તો છે હવે કાપીશજ હું અત્યારે અમુક મૂક્યા છે ને અમુક અમુક જો કંઈ આવે ને તે કાઢી નાખે નીચે આવી ગઈ અને હવે મારે ફ્રીઝનું એક ખાનું પણ કરવાનું છે તો હું જનરલી હું આવી રીતના કરતી હોઉં છું કે જ્યારે થોડોક એવો ટાઈમ હોય ને તો એક ખાના કરતા જાય ને તો વધારે તો આખું ફ્રીઝ ઘણી વખત એ ખારે કરવા જાય ને તો ટાઈમ વધારે જોઈએ અને કંટાળો પણ આવે તો આવી રીતના બધી વસ્તુને પહેલાં બહાર કાઢીશ અને હું હંમેશા નીચે પેપર નેપકિન્સ પાથરતી હોઉં છું તો એને પણ ચેન્જ કરી નાખશું તો આવી જે આ મસાલા અને સોસને એ બધું જ્યાં હું સ્ટોર કરતી હોય ને ત્યાં હંમેશા પેપર નેપકિનનો યુઝ કરતી હોઉં છું કે જેથી થોડુંક ઇઝી પડે કે ધોવાનું ને એની કંઈ એમ કંઈ ને કે લપ ના થાય તો હવે બધી જ વસ્તુને બધી સોસ ને બધે એક્સપાયરી ડેટ અને એ હોય ને પણ ચેક કરી લેવું કે જેથી પછી નતર એમ નેમ પડ્યું જ રહેતું હોય ઘણી વખત આપણે યુઝ પણ કરી લઈએ અને મને ઘણી જ વખત કમેન્ટ આવે છે કે તમે મસાલાને કેવી રીતના રાખો છો તો હું આ રીતના લેબલિંગ કરીને એને સ્ટોર કરતી હોઉં છું હું અંદર જ રાખતી હોઉં છું તો જોઈ શકો છો કે લેબલ કર્યા તો કેટલા તે સરસ લાગી રહ્યા છે તો લેબલ કરવા માટે એક મશીન પણ હોય છે તમે જોઈ લો તે વિડીયો આ લેબલ મેકિંગ મશીન છે બ્યુટિફુલ એન્ડ રિયલી અ વેરી યુઝફુલ લેબલ પ્રિન્ટર વિચ આઈ રિસીવ ફ્રોમ એચપીઆરટી બ્રાન્ડ રિયલી ખૂબ જ સરસ છે એન્ડ ધીસ પ્રિન્ટર ઇઝ રિયલી વેરી યુઝફુલ ઇન યોર કિચન ઇન યોર ઓફિસ ઇટ્સ જસ્ટ કાઇન્ડ ઓફ સ્મોલ બિઝનેસ તો આ પ્રિન્ટરની અંદર એની એક બુકલેટ આવે છે ચાર્જર છે અને લેબલ પ્રિન્ટિંગ મશીન છે એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન બધું ચેક કરી લેવાનું અને આ જે બટન છે ને એને પ્રેસ કરીને એટલે તે સ્ટાર્ટ થાય અને ઉપરથી ને અફકોર્સ લેબલ આવશે તો આ જે લીબલ પ્રિન્ટરનો ઉપયોગને હું મારી કિચન ઓર્ગેનાઇઝેશન માટે પણ કરી શકું આરામથી રિયલી આઈ લવ ધીસ પ્રોડક્ટ અને ચેક કરી લેવાનું કે ઉપર એનું જે પેપર આવે ને એ બરાબર છે કે નહીં તો સૌથી પહેલાં તો આની અંદર એક રોલ તો આવતો જ હોય છે બટ તમે બીજો જો તમારે જોતો હોય ને તો તમે આરામથી પરચેસ પણ કરી શકો અને અત્યારે હું ટેસ્ટિંગ કરું છું જોઈ શકો છો વન પ્રેસ કરીએ ને એટલે તે પેપર બહાર આવે અને જ્યારે થ્રી પ્રેસ કરશું ને એટલે એનું ટેસ્ટિંગ પેપર હમણાં બહાર આવશે તો ધીસ ઇઝ ધ ટેસ્ટિંગ લેબલ તો યા પરફેક્ટલી વર્ક કરે છે અને સૌથી સારું તો એનો એ પોઈન્ટ છે કે તે ઇન્કલેસ છે આના માટે ઇન્ક જોતી નથી અને આ જે છે ને તે મોબાઈલની હારે આરામથી કનેક્ટ થઈ જાય છે તો મોબાઈલમાં તમારે એનો બારકોડ જે છે ને તમારે સ્કેન કરવાનો અને આવી રીતના એની જે એપ છે ને તમારે ડાઉનલોડ કરી લેવાની તો મને આનો આ પોઈન્ટ ખૂબ જ સારું લાગ્યું હતું તો જેવું ડાઉનલોડ થઈ જાય ને એવું તમે કસ્ટમાઇઝેશન લેબલ પણ આમાં આરામથીને બનાવી શકો તમે કોઈ સ્મોલ બિઝનેસ રનિંગ કરતા હોય તો બારકોડને એ પણ આની અંદર આરામથી ને આવે છે તો સ્ક્રીન ઉપર જેમ સ્ટેપ બાય સ્ટેપ કરતા જવાના અને કરતું જવાનું એટલે આરામથી ને એની એપ ઇન્સ્ટોલ થઈ જશે અને બ્લૂટૂથથી ને કનેક્ટ કરી લેવાનું પ્રિન્ટરને તો આ એની એપ છે અને એની બેટરીને એ કેટલી છે એ પણ એ લોકો આની અંદર બધું દેખાડતા હોય છે તો તમને કેવી લાગી આ પ્રોડક્ટ ડેફિનેટલી મને કહેજો તો અત્યારે આની અંદર અપડેટ આવ્યું હતું તો વિચ ઇઝ રિયલી વેરી બેસ્ટ થિંગ કહેવાય કે અપડેટ આવતું હોય તો પણ પણ તે થઈ જતું હોય છે તો ચલો હવે આપણે આનો યુઝ કરીને બનાવીએ લેબલ તો હું તો ખૂબ જ એક્સાઇટેડ છું તો અત્યારે હું મારા કિચનમાં મારે બેકિંગ સોડાનું એક લેવલ બનાવું હતું તો હું અત્યારે તમને લોકોને દેખાડું છું કે હાવ યુ સેટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ફ્રેમ્સ ફોન્સ લાઈક ધેટ ઇટ્સ રિયલી વેરી ઇઝી તો અત્યારે હું બેકિંગ સોડાનું આવી રીતના મેં બનાવ્યું અને હવે હું પ્રિન્ટ આપીશ તો તમે જોજો હમણાં તે પ્રિન્ટ થઈને આવી જશે જોઈ શકો છો તમે અને બસ હવે એને આપણે પીલ ઓફ કરીને આપણી જે બોટલ હોય ને એમાં એને સ્ટિક કરી દેસું જોઈ શકો છો ને કેટલું ઈઝી છે તો આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશો યુ કેન પરચેસ ફ્રોમ ધેટ તો હવે આવી રીતના હું બેકિંગ પાવડરનું પણ કરીશ અને જોઈ શકો છો કે ડિફરન્ટ ડિફરન્ટ ઘણા જ બધા આની અંદર છે ક્યુઆર કોડ છે બારકોડ તમે કરી શકો પછી ડિફરન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ તમારે તમારા મોબાઈલમાંથી ને તમારી ઇમેજને એવું પણ કાંઈ લેવું હોય ને તો પણ તમે આની અંદર પ્રિન્ટ કાઢી શકો છો તો હું તમને અત્યારે એક્ઝામ્પલ દેખાડું છું કે આવી રીતના કોઈ તમારે બારકોડ કાઢવો છે એએસઆઈએન નંબર છે વોટએવર તમે આમાં ને કરી શકો છો તો હું અત્યારે એમ એમ જે ડાયરી રાખીને આપણે એક બાર આનો કાઢીએ તો જોઈ શકો છો મેં સેટ કરી નાખ્યું અને એની જે એપ છે ને ઇટ્સ રિયલી વેરી ઇઝી જરાય ટફ નથી યુઝ કરવી એમાં જો આપણે આ એડિટિંગનું જે કામ કરતા હોય ને એ લોકોને તો ખૂબ જ ઇઝી લાગે એકચ્યુટમાં તો અને લેબલની સાઇઝને પણ તમે અહીંયા જોઈ શકો છો તો હવે એને આપણે પ્રિન્ટ કાઢી શું જોઈ શકો છો કેટલી સરસ નીકળી છે તે હવે મારે કાઢવું છે બેકિંગ પાવડરનું તો આમાં ડિફરન્ટ ડિફરન્ટ બોલ્ડ ઇટાલિક અન્ડરલાઇન મિન્સ તમારે વોટેવર તમારે જે પણ સેટિંગ કરવું હોય ને તે આમાં આરામથી થઈ જાય છે તો મારે એ ખાસ કાઢવું હતું કારણ કે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર બે એક સરખા દેખાતા હોય તો મારે એના માટે આવું પરફેક્ટ જોતું હતું માર્કરથી ને લખીએ બટ માર્કર ઇઝ આવી રીતના લખીએ તો એકદમ આપણા કિચનમાં પણ એકદમ સરસ લાગે અને એને કટ કરવું પણ ખૂબ જ ઇઝી છે જોઈ શકો છો તમે અને ચલો દેખાડી દઉં કે ચાર્જિંગ પોઈન્ટ પણ એનો તો આવી રીતના જ્યારે ચાર્જ થતું હોય ત્યારે બ્લિન્કિંગ થશે તો કેવું લાગ્યું તમને લોકોને લેબલ પ્રિન્ટર ડેફિનેટલી મને કહેજો અને હું લિંક એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ કે જેથી તમે ત્યાંથી પરચેસ કરી શકો છો મસાલાને સ્ટોર કરવા માટે હું હંમેશા જે આપણી ગ્લાસની જે જાર હોય ને એનો યુઝ કરતી હોઉં છું અહીંયા બોલ કરીને આવે છે બ્રાન્ડની એની સારી આવતી હોય છે તો એવી રીતના ત્યાં તમે ડેટને એ પણ તમે લખી શકો કોઈ સોર્સને હું કંઈ સ્ટોર કરતું હોય ને તો એ ડેટ પણ ત્યાં મેન્શન કરી શકે જોઈ શકો છો તો આવી રીતના બધા મસાલાને સ્ટોર કરતી હોઉં છું જ્યારે પણ મસાલાનું પેકેટ આની અંદર મીસ આપણે ખાલી કરીને એની પહેલાં ચેન્જ કરતા હોય ને ત્યારે હંમેશા હું એને વોશ કરું છું તો બસ એ આખું ફ્રીજનું ખાનું થઈ ગયું અને હવે ત્યાં પાછા મેં પેપર નેપકિન રાખી દીધા અને બધી સોસની ને એની જે પણ બોટલ હતી ને કોફીની ને ચોકલેટ સોસની ને બધી એને જગ્યાએ રાખી દીધી કારણ કે જિજ્ઞસ ને પણ આરામથી ને મળી જાય જગ્યા ફિક્સ હોય ને તો એ લોકોને પણ વસ્તુ આરામથીને મળી જાય તો અહીં સૌથી પહેલાં મેં રાખી છે અહીંયા રાજકોટની બે ચટણીના પેકેટ છે કિચન કિંગ મસાલો છે કે જે વિધાઉટ ઓનિયન ગાર્લિક છે અને આ જે ખાનું છે ને એની અંદર હું બધા જ મસાલા રાખતી હોઉં છું તો જોઈ શકો છો કે લેબલિંગની મદદથી ને એકદમ કેટલું ઇઝીલી આપણને સરસ રીતના તે દેખાઈ રહ્યું છે અહીંયા નીચેના ખાનામાં છે કોફી અને ચીલી સોસ ને સોયા સોસ ને એ અહીંયા મેં રાખ્યું છે તો આજે ચલો દેખાડી દઉં બપોરનું લંચ હતું ફ્લાવર બટેકાનું શાક હતું દાળ હતી ભાત હતા શીરો અને બ્રશલ સ્પ્રાઉટ અને મરચાંનો મેં સંભારો બનાવ્યો છે એની રેસીપી જો તમારે લોકોને જોતી હોય ને તો મને ડેફિનેટલી કમેન્ટ કરજો હું તમારા લોકોની હારે શેર કરીશ અને એકદમ કૂણી કૂણી એવી રોટલી તો રોટલીની રેસીપી પણ હું નેક્સ્ટ ટાઈમ ડેફિનેટલી શેર કરીશ મને ખૂબ જ એવી ઘણી કમેન્ટ આવેલી હતી તો અમે લોકોએ જમી લીધું અને હવે છે મારે સાંજનું હું ટોસ્ટરની અંદર નાન બનાવવાની છું તો એના માટે હવે લોટ બાંધીશ તો અત્યારથી જ એને લોટને બાંધીને મૂકી દેવાનો કે જેથી સાંજે તે એકદમ સરસ રીતના રેડી થઈ જાય તો અત્યારે મેં ઘઉં અને મેંદો બે સરખા ભાગી લીધા છે એની અંદર ઘી નાખ્યું છે મીઠું નાખ્યું છે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર ચપટી ચપટી નાખવાના અને મીઠું એટલું નાખીને અને એકદમ સરસ રીતે એનો લોટ આપણે તૈયાર કરી નાખીશું અને લોટ બાંધવા માટે હું અહીંયા ફાળા પાણીનો ઉપયોગ કરીશ તો જોઈ શકો છો કે લોટ એકદમ સરસ રીતના સોફ્ટ એવો રેડી કર્યો છે અને હવે આપણે કવર કરીને મૂકી દઈશું તો જમી લીધું અને હિસાબે ઉપર આવી ગયા નહીં બેઠું આલી આલી કરવા એને

આજે અમે સાંસી જ જવાનું છે ઉઠીને સ્વિમિંગ ક્લાસ ઓકે મજા આવે છે તને સ્વિમિંગ ક્લાસમાં ના વાય હવે તો તું એન્જોય કરવા મેંડી છો તું તો ક્રાય ક્રાય એ નથી કરતી કે થોડુંક થોડુંક કરે થોડુંક થોડુંક આવે અંડર વોટર ઓકે અંડર વોટર કેમ જવાનું હોય પછી આમ વય જવાનું નીચે ઓકે અંડર વોટર જાતો શું ના મજા આવે કેમ એ તને આવડી જાય ને પછી તને બહુ મજા આવશે બાકી તને ઉપર એમને એમ તરાવે તો મજા આવે અન્ડરવોટર ન કરવાનું હોય તો તને મજા આવે ઓકે તો મીશા હવે થાકી ગઈ છે હવે સૂઈ જશે રાઈટ હા પછી તને મામના મમ્મા ઉઠાડશે ઓકે ચલો મમ્માને જો તો આ ઢોગલો માર વાળવાનો છે વાળીશું તો દિવસ આમને ક્યાં હોય જતો ને ખબર નથી પડતી ચલો હવે સાંજનું આમ જે પણ કરતી જશે તમારા લોકોની યારે શેર કરું તો સાંજ પડી ગઈ છે અને અત્યારે હું હવે નાન બનાવવાનું સ્ટાર્ટ કરીશ તો જોઈ શકો છો લોટ એકદમ સરસ રીતના સોફ્ટ થઈ ગયો છે તો ઓટા મન લઈને નાની નાની સાઈઝની નહીં બહુ પટલી કે નહીં બહુ જાડી એવી નાન આપણે રેડી કરીશું અને લોઢી થોડી કે ગરમ થાય ને એટલે એના આપણે કાચી પાકી કરતા હોય ને એવી રીતના શેકી નાખવાની તો આવી રીતના તૈયાર કરીને રાખી દઈશ તો અત્યારે સાંજનો ટાઈમ છે વાયગા છે આઠમાં પાંચ છે અને હું રસોઈને બધું બનાવતી હતી જ અત્યારે પાલક પનીરનું શાક કરું છું તો બસ અત્યારે મેં પનીરને અત્યારે આમાં મૂક્યું છે ગરમ થવા માટે પ્યુરી રેડી છે તો ક્વિક એવી રેસીપી બનાવી નાખીશ કારણ કે મારી પાસે ગ્રેવીને રેડી રહેતું હોય છે અને વેડીસૂર હું તમારા લોકોની હારે પણ શેર કરવાની છું બધી રેસીપી આવવાની છે ફ્રોઝન ફૂડને રિલેટેડ તો હજી જો તમે લોકો જો સબસ્ક્રાઈબ ન કરી હોય ને મારી ચેનલ તો ડેફિનેટલી કરી લેજો ઝડપથી ને અને બસ તો અહીંયા ને ઇચૂ જ્યારે ગોયણી કરે ને ત્યારે અહીંયા એવું હોય કે આપણે ત્યાં કેમ જમાડે ને હવે એવું નથી અહીંયા કરતા આવીને આખું બધું જે હોય ને બધું પેક કરીને આપી દે તો અહીંયા એવું હોય છે અને ગિફ્ટ પણ તમારે જે દેવી હોય ને દઈ શકો ક્લિપ્સ ને એવું જનરલી છોકરીઓને ને તેવું એવું ગમતું હોય ને એટલે એવું આવતું હોય છે તો અને આઈ રીતે બધી નાન કે જે મેં રેડી કરી રીતે જોઈ શકો છો ને આ હું તમારા લોકોને હારે શેર કરીશ ટોસ્ટરમાં કેવી રીતના થાય છે તે પાલક પનીરનું શાક જોઈ શકો છો એકદમ સરસ રીતના રેડી થઈ ગયું છે એકદમ ગરમ ગરમ શાક રેડી છે તો હવે ટોસ્ટરની અંદર નાન આપણે બનાવશું તો નાન બનાવવા માટે ટોસ્ટર લેવાનું અને ટોસ્ટરની અંદર તમે જેમ બ્રેડ મૂકતા હોય ને એવી જ રીતના મૂકવાનું અને સેટિંગ બધા ટોસ્ટના થોડા ડિફરન્ટ હોઈ શકે બટ હું આની અંદર ખાચી પાકી મેં કૂક કરી હતી અને થોડુંક આપણે મેંદાનો આમાં ભાગ હોય ને એટલે થોડીક વધારે કૂક કરી લઈએ તો વધારે સારું એટલે મેં અહીંયા બે મિનિટ માટે નાનને આની અંદર મૂકી છે હાય સ્વિમિંગ ક્લાસ કેવો રહ્યો ગુડ મજા આવી આજે અંડર વોટર કર્યું તું હા આજે નથી કર્યું એને જોઈ શકો છો કે નાન એકદમ સરસ રીતના પોપ અપ થઈને તે ઉપર આવી ગઈ અને અંદર ફૂલતી પણ ખૂબ જ સરસ હોય છે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી પણ છે અને કૂક પણ એકદમ પ્રોપર થઈ ગઈ છે તો હવે એને કાઢી લેશું અને એકદમ સરસ રીતના ઘી પણ લગાડી લેશું આવી જ રીતના બધી જ નાનને આપણે રેડી કરી લેશું કેવી લાગે તમને લોકોને ટોસ્ટર નાનની રેસીપી ડેફિનેટલી મને કહેજો તો અહીંયા મિશનને મેં ઘી લગાડવા માટે આપ્યું હતું તો એ ઘી લગાડી રહી છે તેને બીજી હું બધી નાનને ત્યાં સુધીમાં શેકીને રેડી કરી લઈશ તો જોઈ શકો છો કે બીજી વખતની નાન પણ એકદમ સરસ રીતના તે કૂક થઈને ઉપર આવી ગઈ અને બંને નાન એકદમ સરસ રીતના ફૂલી છે ડેફિનેટલી તમે લોકો પણ આવી રીતના ટ્રાય કરજો અને મને કહેજો કેવી બને છે તે વાઈ ગયા છે સાડા દસ અને હું વિડીયો એડિટ કરતી હતી જોયું હજી મેં એન્ડ તો કર્યો જ નહોતો તો ચાલો આજનો વિડિયો હું અહીંયા રાખીશ આઈડિયલી વખતે મને લોકોને સારો લાગ્યો હશે મારો વિડીયો થોડો પણ સારો લાગ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ લેબર પ્રિન્ટર જે મેં તમારા લોકોની યારે શેર કર્યું એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું જેથી તમે ત્યાંથી પરચેસ કરી શકો ખૂબ જ સરસ વસ્તુ છે તો અને નાનની રેસીપી કેવી લાગી એ પણ તમે લોકો મને કમેન્ટ કરજો ચલો હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર